नमस्कार वाला विद्यार्थी मित्रों, आप सब निरोगी अने स्वस्थ हशो। आप सब वीडियो द्वारा घरे बेसी अने सरस रीते भणी रहा छो। तो वाला विद्यार्थी मित्रों, आपणे धोरण 11 एमां आंकड़ाशास्त्र में आपणे पांचमू प्रकरण आवृत्ति वितरण जी छे एनी विषमता एनो आपणे अभ्यास करी रहा छीए। तो एमां आपणे आजे विडियोमां विडियो एनो 12मो भाग जे छे ए प्रमाणे आपणे आगळ वधीशुं। छेल्ले आपणे 11मो भाग जे छे एमां तमे जोयुं के आपणे स्वाध्याय आपणो जनरल जे स्वाध्याय छे स्वाध्याय 5, तो एना विभाग बीमां जे टूंका दाखला हता विभाग बीनी अंदर ए આપણે સમજ્યા હતા। તો આજે વિભાગ સી જે છે એમાં જે એવા ટૂંકા દાખલા છે એ આપણે સમજીશું। તો તમારું જે પાઠ્યપુસ્તક છે એમાં પેજ નંબર 210 ઉપર વિભાગ સી જે છે એ તમને આપેલો છે। તો એમાં જે ટૂંકા દાખલા છે એને આપણે સમજીશું અને જે દાખલા આપણે સમજીએ તો મારી સાથે તમારી પાકી બુક જે છે તો એમાં એ દાખલા તમે ગણી શકો છો। તો એ રીતે આપણે સ્વાધ્યાય જે છે સ્વાધ્યાય 5 એમાં આપણે વિભાગ સી એના દાખલા આપણે સમજીશું। તો વિભાગ સીની અંદર આપણે શરૂઆતમાં જુઓ થિયરીના જે પ્રશ્નો છે 1-4 પ્રશ્નો થિયરી તમને આપેલી છે। તો થિયરી વિશે આપણે બધું નોંધ કરી છે। તો એ રીતે જે કંઈ પ્રશ્નો હોય, ધારો કે આપણે પહેલો પ્રશ્ન છે જુઓ વિષમતાના પ્રકાર કેટલા છે અને કયા કયા, તો એ સમજાવો કે જણાવો। તો વિષમતાના આપણે બે પ્રકાર આકૃતિ સાથે સમજ્યા છીએ, ઘન વિષમતા અને ઋણ વિષમતા। તો એ રીતે એ પ્રશ્નનો જવાબ તમે આપી શકો। પછી બીજો પ્રશ્ન છે વિષમતાના પ્રકાર, સરેરાશના માપ અને ચતુર્થકોના સ્થાન જે છે એ આકૃતિ જે છે એમાં દર્શાવો। તો આપણે વિષમતાના પ્રકાર પ્રમાણે એની જે આકૃતિઓ જે છે કે જ્યારે કોઈ વિષમ આવૃત્તિ વિતરણ હોય ત્યારે એનો એક છેડો ડાબી કે જમણી બાજુ ખેંચાયેલો હોય, તો ઘન વિષમતા પ્રમાણે તમે આકૃતિ દોરો ત્યારે એનો છેડો જે છે એ જમણી બાજુ ખેંચાયેલો હોય। તો એ રીતે જે સ્થાનીય સરેરાશના જે માપ હોય કે ચતુર્થકોના જે માપ છે એ પ્રમાણે આપણે આકૃતિ એની સમજ્યા છીએ। તો એ માપ જે છે એ તમે એને બતાવી શકો। ધારો કે આપણે ઘન વિષમતા હોય તો મધ્યક, મધ્યસ્થ અને બહુલકની કિંમત છે એ ઉતરતા ક્રમમાં હોય છે, તો એ આકૃતિ સાથે આપણે સમજ્યા જ હતા। તો એ એના સ્થાન જે છે મધ્યક, મધ્યસ્થ અને બહુલક જે સરેરાશના માપ છે, એ જ રીતે ચતુર્થકોના સ્થાન જે છે એ પણ આપણે બતાવી શકીએ। ત્યારબાદ આપણે ત્રીજો પ્રશ્ન છે જુઓ સંમિત આવૃત્તિ વિતરણ, એના કોઈ પણ બે લક્ષણો। તો સંમિત આવૃત્તિ વિતરણ એટલે કે જે આવૃત્તિ વિતરણમાં વિષમતાનો અભાવ હોય તો એને સંમિતતા કહેવાય, એટલે સંમિતતાવાળું આવૃત્તિ વિતરણ હોય એને સંમિત આવૃત્તિ વિતરણ કહેવાય। તો એના લક્ષણો વિશે પણ આપણે નોંધ કરી છે, સંમિત આવૃત્તિ વિતરણ હોય તો એમાં મધ્યક, મધ્યસ્થ અને બહુલક જે છે એની કિંમત જે છે એ સમાન હોય છે, એના જુદા જુદા લક્ષણો આપણે લખ્યા છે। પછી મધ્યસ્થથી સરખે અંતરે ચતુર્થકો આવેલા હોય છે અને એ જ રીતે આપણે વિષમ આવૃત્તિ વિતરણ, તો એના લક્ષણો વિષમ આવૃત્તિ વિતરણ હોય જેમાં વિષમતા રહેલી હોય એવું આવૃત્તિ વિતરણ, તો એમાં આપણે મધ્યક, મધ્યસ્થ અને બહુલકની કિંમત સરખી હોતી નથી, એનો એક છેડો આપણે ડાબી બાજુ કે જમણી બાજુ જે આવૃત્તિ વક્ર હોય એનો એક છેડો ખેંચાયેલો હોય છે અને મધ્યથી જે ચતુર્થકો છે એના સ્થાન જે છે એ સરખે અંતરે આવેલા હોતા નથી। તો આવા બધા એના લક્ષણો જે છે એની નોંધ આપણે આગળ થિયરીમાં લખેલું જ છે। તો એ રીતે આપણે જુઓ 1-4 પ્રશ્નો એમાં થિયરીના છે। તો આગળ આપણે 5મો જે પ્રશ્ન છે કે જેમાં એક ટૂંકો દાખલો આપણને આપેલો છે, તો
तो एने आपणे रकम जे छे एने समझी अने ए दाखलो आपणे गणीशुं। तो एमां रकममां आपणने कीधुं छे जो कि एक आवृत्ति वितरणनी विषमता एस के ए माइनस 2.8 छे। जो एनो बहुलक 48.8 होय तो एनो मध्यक शोधो। तो एकदम तमे जुओ सहेलो दाखलो छे। आपणे काल्पिएशननी जे पद्धति छे तो एमां आपणे सरेराशना मापनो उपयोग करीए छीए विषमता माटे। तो विषमता आपणने आपेली छे एस के, तो एनું સૂત્ર આપણે જે બહુલકવાળું સૂત્ર છે એસ કે બરાબર એક્સ બાર માઇનસ એમ, તો બહુલક તો આપેલો છે એમ, તો એની કિંમત આપણે મૂકી તો મધ્યક જે છે એની કિંમત આપણને કોમન મળી જાય। તો એ રીતે આપણે મધ્યક શોધી શકીએ છીએ। જે પાંચમો દાખલો આપણે છે, દાખલા નંબર 5, એમાં આપણે મધ્યક શોધવાનો છે। મધ્યક એટલે કે એક્સ બાર, તો એમાં આપણને વિષમતા આપેલી છે। વિષમતા એસ કે બરાબર આપણને માઇનસ 2.8 આપેલી છે અને બહુલક આપેલો છે, જુઓ એમ બહુલક આપણને આપેલો છે એ 48.8 છે બહુલક। તો આ બંને માપ આપણને આપેલા છે, તો આપણે વિષમતાનું સૂત્ર મૂકીએ તો એમાં આપણે મધ્યક આવે છે। તો એ રીતે આપણને મધ્યકની કિંમત મળી જાય છે। એટલે વિષમતા જે છે એનું સૂત્ર આપણે મૂકીએ, જુઓ કે એસ કે બરાબર એક્સ બાર માઇનસ એમ, તો આ વિષમતાનું આપણે સૂત્ર મૂક્યું, એમાં આપણે ડાબા જવાબ પ્રમાણે જે કિંમતો આપણને આપી છે એ આપણે મૂકીએ, એટલે જે મધ્યક જે છે અજ્ઞાત રહેશે। પછી આપણે મધ્યક કોમન કાઢી અને એની કિંમત શોધી શકીએ છીએ। તો વિષમતા આપણને માઇનસ 2.8 આપી છે બરાબર એક્સ બાર અને એમઓ બરાબર જુઓ 48.8 આ રીતે છે। તો હવે આપણે એ રીતે મધ્યક જે છે એ આપણે કોમન કાઢીએ તો માઇનસ 48.8 છે એ આપણે આ બાજુ જાય તો એ પ્લસ થઈ જશે। તો એક્સ બાર બરાબર આપણને જે કિંમત મળશે, જુઓ કે 48.8 બરાબર માઇનસ 2.8 જે છે, તો એ માઇનસ જે છે એ 2.8 આપણે એની કિંમત જે છે એ માઇનસ છે, પ્લસ આપણે 48.8 જે છે એ પ્લસ છે અને આ માઇનસમાં આ બાજુ આપણે આને લાવ્યા એટલે એ સંખ્યા પ્લસ થઈ ગઈ। તો 48.8 જે છે બરાબર એ પ્રમાણે આપણે એનો તફાવત જે છે એ આપણે કેલ્ક્યુલેટર દ્વારા તમે મેળવો, તો 48.8 છે એમાંથી 2.8 જાય તો મધ્યક આપણને 46 મળશે, એક્સ બાર બરાબર 46। તો આ રીતે આપણે જુઓ 15મો જે દાખલો છે એના બરાબર એ આપણે ગણ્યું મધ્યકની કિંમત। પછી સોરી 5મો દાખલો આપણે ગણ્યું, હવે આપણે 6ઠો દાખલો આગળ જોઈએ। તો એમાં આપણને એ રકમ જે આપી છે એમાં એમ કીધું કે સંમિત આવૃત્તિ વિતરણમાં બે અંતિમ ચતુર્થકો નો સરવાળો 138 છે, તો મધ્યસ્થ કેટલો થશે? હા, એટલે સંમિત આવૃત્તિ વિતરણ હોય એમાં મધ્યસ્થથી બંને ચતુર્થકો સરખા અંતરે ફેલાયેલા હોય, તો જે 138 એનું અંતર જે છે મધ્યસ્થથી બંને ચતુર્થકો સરખા અંતરે જ હોય, એટલે એ રીતે આપણે મધ્યસ્થ એનો કેટલો થાય એ આપણને શોધવાનું કીધું। તો જે 100 આ બંનેનો સરવાળો, જુઓ બે અંતિમ ચતુર્થકો છે એનો સરવાળો આપ્યો છે અને મધ્યસ્થ શોધવાનો કીધું, તો એ રીતે આપણે મધ્યસ્થ દાખલા નંબર 6 છે તો એમાં આપણે મધ્યસ્થ શોધવાનું છે એમ। તો આપણને બંને અંતિમ ચતુર્થકોનો સરવાળો 138 આપેલો છે, એટલે કે Q3 જુઓ પ્લસ Q1 બરાબર 138 બંને અંતિમ ચતુર્થકો, એટલે કે પહેલાં Q1 આવે વચ્ચે Q2 એટલે કે મધ્યસ્થ પોતે આવે અને Q3, તો એ રીતે આપણે સંમિત આવૃત્તિ વિતરણ હોય આ રીતે જોયું તો એમાં મધ્યસ્થ આપણે મધ્યમાં આવે, અહીંયા આપણે Q1 આવે, આમ આપણે Q3 આવે, તો જે આપણે બંનેનો સરવાળો આપણને આપેલો છે
तो ये सरवाळो छे एने आपणे बे वडे भागी तो कारण के मध्यस्थ ए बन्नेना बे सरखा भाग पाड़े छे। तो ये रीते बन्नेनो सरवाळो 138 छे तो मध्यस्थ मध्यमां छे तो 138 छे एने आपणे बे वडे भागी तो आपणने एनी किंमत मळी जशे। तो ये रीते मध्यस्थ बराबर आपणे शुं थशे 138 भाग्या बे आपणे करी 138 ने अर्धा 138 ना आपणे अर्धा करी एटले आपणने एनी किंमत मळी जाय। तो ये रीते आपणे 138 भाग्या बे करो जो एटले एनो जवाब आपणने मळी जशे। हाँ एटले ई आपणे 69 एनी किंमत आपणने मळशे बराबर। तो आ रीते आपणे छठ्ठो जे दाखलो छे એને એમાં એની કિંમત આપણને મધ્યસ્થની કિંમત એ રીતે મળી। પછી આપણે આગળ સાતમો દાખલો જોઈએ જો એમાં આપણને એમ કીધું કે એક ઘન વિષમ આવૃત્તિ વિતરણનો વિષમતાંક આપેલો છે જો ઘન વિષમ તો એનો વિષમતાંક આપણને 0.75 આપેલો છે। પછી એમ કીધું કે એનું પ્રામાણિત વિચલન જે છે એ 20 અને મધ્યક જે છે એ 37.50 હોય તો એનો મધ્યસ્થ શોધવું। તો આપણને અહીંયા મધ્યસ્થ શોધવાનું કીધું છે જુઓ વિષમતા વિશે કીધું તો કાલ્પિયસનની પદ્ધતિ પ્રમાણે કાલ્પિયસન જે છે એણે જે સૂત્રો આપણને આપેલા છે તો એમાં એ મધ્યક મધ્યસ્થ અને પ્રામાણિક વિચલનને એનો ઉપયોગ આપણે એમાં આવે છે। તો કાલ્પિયસનનું આપણે સૂત્ર મૂકીએ વિષમતા મધ્યસ્થવાળું સૂત્ર જ્યારે બહુલક આપણે અશક્ય હોય તો જે મધ્યસ્થવાળું સૂત્ર છે એ આપણે મૂકીએ તો એમાં મધ્યસ્થ આપણને કોમન મળી જાય। તો એ રીતે આપણે મધ્યસ્થ ગણી શકીએ જો સાતમો જે દાખલો છે તો એ રીતે આપણે સાતમો દાખલો ગણીએ જો મધ્યસ્થ આપણે શોધવાનું કીધું આપણને એટલે વિષમતાંક આપણને આપેલો છે વિષમતાંક એટલે કે જે બરાબર 75 જો વિષમતાંક એ આપણને 0.75 આપેલું છે। પછી આપણને પ્રમાણિત વિચલન આપેલું છે જો 20 એટલે કે s બરાબર 20 છે અને પછી આપણને મધ્યક આપ્યું મધ્યક છે જુઓ 37.50 એ આપણને મધ્યક આપેલો છે x માં 37.50 તો આ ત્રણ માપ આપણને આપેલા છે। તો હવે આપણે મધ્યસ્થ શોધવો હોય તો જે વિષમતાંકનું મધ્યસ્થવાળું સૂત્ર છે એ આપણે મૂકીએ તો આપણને મધ્યસ્થ એમાં કોમન મળી જાય। તો જે વિષમતાંક છે એનું આપણે મધ્યસ્થવાળું સૂત્ર મૂકીએ 3x બાર માઇનસ એમ અને ભાગ્યા એક્સ જે બરાબર તો જે બહુલક અશક્ય હોય ત્યારે કાલ્પિયસને જે મધ્યસ્થવાળું સૂત્ર આપ્યું છે એ આપણે મૂક્યું। હવે એમાં આપણે કિંમતો મૂકી તો જે બરાબર આપણે જુઓ 0.75 પછી 3 એક્સ બાર બરાબર આપણે 37.50 છે 50 આપણે 5 મૂકી બરાબર 37.5 તો પણ ચાલે અને માઇનસ એમ એમ આપણે અજ્ઞાત રહેશે અને એસ એટલે આપણને આપ્યું છે જુઓ 20 તો હવે એનું ડાબા જવાબ પ્રમાણે આપણે સાદું રૂપ આપીએ તો છેદમાં જે 20 છે એનો આની સાથે ગુણાકારનો સંબંધ થાય એટલે 20 આપણે અહીંયા આની સાથે ગુણાકારમાં આવી જશે જુઓ 0.75 ગુણ્યા 20 પછી આપણે 37.5 છે એને 3 વડે ગુણાકાર થશે જુઓ એટલે આપણે 37.5 છે એને આપણે 3 વડે ગુણી 37.5 ગુણ્યા 3 તો 112.5 થશે એની કિંમત જુઓ 112.5 પછી માઇનસના માઇનસ પછી 3નો આપણે એમની સાથે ગુણાકાર કરીએ એટલે આપણે 3m આવશે। તો હવે આપણે એની આગળનું સ્ટેપ લઈએ 0.75 બરાબર ગુણ્યા આપણે 20 જુઓ પહેલાં કરવાના છે તો 0.75 ગુણ્યા આપણે 20 કરી એટલે એની કિંમત આપણે 15 આવશે જુઓ 15 અને 112.5 માઇનસ 3 આપણે છે જમણી બાજુ હવે માઇનસ 3 એમ છે એને આપણે આ બાજુ લાવીએ તો એ પ્લસ થઈ જશે
અને 15 આપણે આ બાજુ લઈ જઈએ તો એ આપણે માઈનસ થશે તો આગળનું સ્ટેપ આપણે એ રીતે લઈએ જો કે 3m બરાબર 112.5 માઈનસ જો 15 તો આગળ આપણને 3m બરાબર જો 112.5 એમાંથી 15 જાય તો 97.5 વધશે 97.5 વધે તો હવે આપણે મધ્ય સ્થ કોમન કાઢીએ 97.5 છે એના છેદમાં 3 જે છે ગુણાકારમાં એ એના છેદમાં જશે એટલે આપણે મધ્ય સ્થ બરાબર મધ્ય સ્થ બરાબર આપણે 97.5 ભાગ્યા 3 તો 97.5 ભાગ્યા આપણે 3 કરીએ તો 32.5 આપણને એની કિંમત મળશે તો મધ્ય સ્થ બરાબર આપણને શું મળ્યું 32.5 તો આવી રીતે જે નાના દાખલા હોય એમાં અમુક કિંમતો માનો કે આપી હોય તો એ કિંમતો પ્રમાણે આપણે સમજી અને થોડું સૂત્રોનો કે એવો આપણે ઉપયોગ કરી તો જે નાના દાખલા છે એને આપણે એ રીતે ગણી શકીએ તો આપણે જુઓ 5મો 6ઠ્ઠો અને 7મો જે દાખલો છે એ 3 દાખલા આપણે વિભાગ સી છે એમાં ગણ્યા પછી જુઓ એમાં આપણને આગળ 8મો દાખલો જે છે એ આપણે ગણી એમાં આપણને કીધું કે એક વિષમ આવૃત્તિ વિતરણ જે છે એનો મધ્યક જે છે એ એના મધ્યસ્થથી 3 જેટલો વધુ છે મધ્યક એક્સ બાર એ મધ્યસ્થથી 3 જેટલો વધુ છે એટલે મધ્યસ્થમાં આપણે 3 ઉમેરી એમ પ્લસ 3 બરાબર એક્સ બાર થાય પછી આપણને કીધું કે જો આવૃત્તિ વિતરણનો વિષમતાંક જે છે એ 0.75 હોય તો એનું પ્રમાણિત વિચલન શોધો જોયું એટલે આમાં આપણે મધ્યક મધ્યસ્થ જે છે વિષમતાંક આપેલો છે પ્રમાણિત વિચલન જે છે એ આપણને શોધવાનું કીધું તો એ રીતે આપણે જે હમણાં આપણે સૂત્ર મૂક્યું જોયું 7મા દાખલામાં તો એ સૂત્રનો જે આપણે અહીંયા ઉપયોગ કરી શકીશું રકમ આપણે સમજી લઈએ તો બરાબર એટલે દાખલા નંબર 8 જે છે તો એમાં આપણે પ્રમાણિત વિચલન શોધવાનું છે પ્રમાણિત વિચલન આપણને શોધવાનું કીધું તો એ રીતે આપણે જે રકમ આપણને આપી છે કે એનો મધ્યક જે છે એ મધ્યસ્થથી 3 જેટલો વધુ છે તો એના એને આપણે એક સમીકરણના રૂપમાં રજૂ કરીએ કે એક્સ બાર બરાબર એક્સ બાર બરાબર એમ વત્તા 3 બરાબર એમ થાય કે જે મધ્યસ્થ છે એમાં આપણે 3 ઉમેરી અને એના બરાબર મધ્યક છે તો આ એક આવું સમીકરણ આપણને મળે પછી આપણને વિષમતાંક આપેલું છે જે બરાબર 0.75 આપણને આપેલું છે અને હવે આપણને પ્રમાણિત વિચલન જે છે એ આપણને શોધવાનું કીધું તો જે વિષમતાંકનું સૂત્ર આપણે મૂકીએ તો એમાં આપણે એક્સ બાર માઇનસ એમ એવું પરિણામ આપણે આવે છે તો એ રીતે આપણે એમ જે છે એમ એને આપણે આ બાજુ લઈ જઈએ જે એમ પ્લસ 3 આપણે બતાવ્યું છે તો એમને આપણે ડાબી બાજુ લઈ જઈએ તો એ માઇનસ થઈ જાય એટલે કે એક્સ બાર માઇનસ એમ બરાબર 3 એવું પરિણામ આપણને મળી જાય જે સૂત્ર આપણે વિષમતાંકનું પછી મૂકી તો એમાં આપણે એક્સ બાર માઇનસ એમ આવે જ છે તો હવે આપણે વિષમતાંકનું સૂત્ર મૂકીએ કે 3 ગુણ્યા એક્સ બાર માઇનસ એમ ભાગ્યા એસ તો આ રીતે આપણે સૂત્ર એનું જે વિષમતાંકનું સૂત્ર આપણે કાલ પીએસએમનું મધ્યસ્થવાળું સૂત્ર મૂક્યું તો એમાં આપણે એક્સ બાર માઇનસ એમ બરાબર એનું પરિણામ 3 આપણી પાસે છે તો એ આપણે આમાં મૂકીએ તો આપણે ડાબા જવાબ પ્રમાણે કિંમત મૂકીએ જો આ જે બરાબર 0.75 આ આપણે 3 અને આની કિંમત આપણે 3 તો આ રીતે છે બરાબર
तो ई रीते आपणे हवे एनु सादु रूप आपी तो एस जे छे आपणे अज्ञात प्रमाणित विचलन एटले एस आपणे शोधवानुं छे तो एस जे छे यू एनी साथे गुणाकारमां आवे આગળ આગળનું સ્ટેપ આપણે લઈએ જુઓ કે 0.75 ગુણ્યા એસ બરાબર આપણે 9 થશે તો હવે આપણે એસ કોમન કાઢીએ તો 0.75 એના ગુણાકારમાં છે એ 9 ના છેદમાં જશે એટલે એસ બરાબર આપણે 9 ભાગ્યા 0.75 થશે પ્રમાણિત વિચલ તો હવે એ કેલ્ક્યુલેટર દ્વારા 9 ને આપણે 0.75 વડે ભાગીએ તો s બરાબર આપણને શું મળશે 12 મળશે s બરાબર એની કિંમત આપણને પ્રમાણિત વિચલન જે છે એ આપણને 12 મળશે તો આ રીતે આપણે કાલ્પિયસનનું જે સૂત્ર છે એનો આપણે ઉપયોગ કર્યો આમાં અને એ રીતે આપણે 8મો દાખલો જે છે એ આપણે ગણ્યું પછી આગળ 9મો જે દાખલો છે દાખલા નંબર 9 તો એમાં આપણને એવું આપેલું છે જુઓ કે એક આવૃત્તિ વિતરણમાં Q3 માઇનસ Q2 એટલે મધ્યસ્થ જે કહેવાય Q3 માઇનસ Q2 એટલે મધ્યસ્થ અને 2 ગુણ્યા જો Q2 માઇનસ Q1 હોય તો આપણને એમ કીધું કે વિષમતા આપ શોધો જુઓ જી એટલે કે વિષમતા જી આપણને શોધવાનું કીધું એટલે કે જે આપણને સમીકરણ આપેલું છે એ આપણે આ રીતે છે જુઓ Q3 માઇનસ Q2 બરાબર 2 Q2 એટલે કે મધ્યસ્થ Q માઇનસ Q1 તો અહીંયા આપણે ચતુર્થકો આપેલા છે એટલે જે બાવલીનો જે વિષમતા છે એ એનું સૂત્ર જે છે આપણું મૂળ સૂત્ર તો એ સૂત્ર અહીંયા લાગુ પડે એટલે આ જે Q2 એટલે આપણે મધ્યસ્થ કહેવાય જો Q3 માઇનસ એમ બરાબર 2 Q2 એટલે આપણે મધ્યસ્થ મૂકીએ 2 Q1 તો Q2ની જગ્યાએ આપણે મધ્યસ્થ મૂક્યો હવે આપણે બાવલીનું જે સૂત્ર છે એની જે રચના થઈ છે સૂત્ર જે રીતે બની તમારા પાઠ્યપુસ્તકમાં પણ એની સમજૂતી આપેલી જ છે જે બાવલીનું સૂત્ર આપણે મૂકીએ છીએ Q3 પ્લસ Q1 માઇનસ 2m અને છેદમાં આપણે Q3 માઇનસ Q1 મૂકીએ છીએ તો એ સૂત્રની રચના જે રીતે થઈ બેઝિક રીતે તો એ બાવલીનું સૂત્ર આપણે આ રીતે છે Q3 માઇનસ m માઇનસ આપણે એમ માઇનસ Q1 એ જ રીતે આપણે નીચે Q3 માઇનસ એમ વચ્ચે એમાં પ્લસ આવે માઇનસ Q1 તો બાવલીનું જે સૂત્ર છે મૂળ સૂત્ર એનું વિસ્તરણ આપણે આ રીતે થાય છે તો હવે આનું આપણે આ જે સૂત્ર આપણે લખ્યું તો એમાં આપણે જુઓ Q3 માઇનસ એમ આ અહીંયા આપણે જે Q2 બરાબર એમ મૂક્યું છે તો એનું જે પરિણામ આપણને આ આપેલું છે આ તો આના બરાબર આપણે આ જે કિંમત છે આપણને આપેલી એ હવે આપણે સૂત્રમાં ઉપર નીચે મૂકી શકીએ ઉપર નીચે તો એ રીતે આપણે મૂકી કે Q3 માઇનસ એમ બરાબર જુઓ 2 એમ માઇનસ Q1 માઇનસ એમ માઇનસ Q1 એ જ રીતે નીચે આપણે મૂકી જો Q3 બરાબર આપણે આ મૂકવાનું છે પરિણામ એટલે જો એમ માઇનસ Q1 વત્તા નીચે આપણે વત્તા આવશે એમ માઇનસ Q1 બરાબર તો હવે આપણે Q3 માઇનસ એમ જે આપણું પરિણામ હતું એના બરાબર આપણે આ ઉપર નીચે મૂક્યું હવે એનું સાદું રૂપ આપણે આપીએ તો જે 2m માઇનસ Q1 છે એમાંથી એકવાર m માઇનસ Q1 જાય તો ખાલી m માઇનસ Q1 વધે આપણે m માઇનસ Q1 છે એ વધે ઉપર એ જ રીતે આપણે 2m માઇનસ Q1 વધતા છે તો આ m માઇનસ Q1 આપણે એકવાર આમાં ઉમેરીએ તો એ 3 વખત થઈ જાય
એટલે જુઓ 3 m માઈનસ q1 u m થાય એનું સાદું રૂપ તો હવે આપણે ઉપર નીચે તમે જુઓ જે ભાગાકારનો આપણે સંબંધ છે તો m માઈનસ q1 આપણે નીકળી જાય ઉપર નીચે થી તો આપણે છેલ્લે 3 વધ્યા એટલે ઉપર 1 ગણાય અને નીચે 3 વધ્યા તો વિષમતા આપણે 1 ભાગ્યા 3 1 ને આપણે 3 વડે ભાગીએ એટલે 0.33 ત્રીજો ભાગ આપણને જવાબમાં મળે 0.33 એટલે વિષમતા જે છે 0.33 આવશે એટલે જે રકમ આપણને આપી છે એ પ્રમાણે આપણે આ જે કાલ્પિએશનનું જુઓ સૂત્ર જે છે એ આપણે એ રીતે મૂક્યું એટલે કાલ્પિએશનનું જે મૂળ સૂત્ર છે એની રચના આપણે આ રીતે થઈ છે આનો આપણે તમે જો સાદું રૂપ આપો તો આપણે અહીંયા માઇનસ છે જે આનો કૌંસ છોડીએ તો એ માઇનસ માઇનસ પ્લસ થઈ જાય અને વચ્ચે માઇનસ એમ છે તો એ 2m થઈ જાય એટલે આ જે છે એનું આપણે આ રીતે પરિણામ આવે જુઓ ક્યુ થ્રી પ્લસ ક્યુ વન માઇનસ 2m એનું પરિણામ એ આવે અને નીચે તમે જુઓ તો આપણે માઇનસ એમ પ્લસ એમ બરાબર આનો આપણે કૌંસ છોડી તો બહાર આપણે પ્લસ છે એટલે અંદરની નિશાની તો બદલાશે નહીં તો આ બંનેનો સરવાળો આપણે કરીએ તો માઇનસ એમ આ માઇનસ એમ પ્લસ એમ નીકળી જાય એટલે આપણે શું બાકી રહ્યું ક્યુ થ્રી માઇનસ ક્યુ વન એટલે કાલ્પિએશનનું સૂત્ર જે રીતે બન્યું એની આ એનું મૂળ સૂત્ર છે અને એના આધારે આપણે આ સૂત્રનો આપણે દાખલામાં ઉપયોગ કરીએ છીએ એટલે આપણને અહીંયા એ રીતે આવું પરિણામ આપ્યું છે એટલે આપણે આ સૂત્રનો ઉપયોગ કરીએ બરાબર તો આ રીતે આપણે 9મો જે દાખલો છે એ આપણે ભણ્યું પછી આપણે જુઓ દાખલા નંબર આગળ 10 જે છે તો એમાં આપણને એમ કીધું છે કે એક આવૃત્તિ વિતરણમાં વિષમતા એસ કે બરાબર માઇનસ 6.6 અને ચતુર્થક વિચલન જે છે એ 22 હોય તો વિષમતા શોધો જુઓ એટલે પહેલાં આપણને વિષમતા આપેલી છે અહીંયા ચતુર્થકોની વાત છે જુઓ અને ચતુર્થક વિચલન એટલે એ આપણે પ્રસારનું એક માપ છે એ આપણે મેળવતા શીખ્યા બરાબર ચતુર્થક વિચલનનું સૂત્ર અહીંયા આપણે યાદ કરવું પડે કારણ કે ચતુર્થક વિચલન આપણને આપ્યું છે અને વિષમતા આપણને શોધવાનું કીધું હતું વિષમતા એટલે કે જે એટલે જે માહિતી આપણને આપી છે તો એને આપણે સમજી લઈએ તો આપણું કામ સરળ થઈ જાય સમજીએ જો વિષમતા આપણને આપી એસ કે અને એમાં ચતુર્થક વિચલન એટલે આમાં ચતુર્થકોની વાત છે એટલે બાવલી જે છે એનો વિષમતા અને એનું સૂત્ર આવે તો આપણે વિષમતા આપણને આપી છે જો એસ કે વિષમતા જે આપણને આપી છે એસ કે બરાબર તો એ છે આપણે માઇનસ 6.6 વિષમતા માઇનસ 6.6 તો બાવલીનું જે સૂત્ર છે એમાં વિષમતા એસ કે બરાબર આપણે એનું સૂત્ર આપણે મૂકીએ તો એ આપણે ક્યુ થ્રી પ્લસ ક્યુ વન માઇનસ 2m થાય એટલે આખું વિષમતાનું જે પરિણામ છે એ આપણને આપી જ દીધું છે વિષમતા પ્રમાણે પછી બીજું આપણને એમ આપ્યું કે ચતુર્થક વિચલન આપણને આપ્યું તો એ આપણને આપ્યું છે એ જુઓ ચતુર્થક વિચલન આપણને 22 આપ્યું છે 22 તો ચતુર્થક વિચલનનું સૂત્ર જે આપણે યાદ કરીએ આગળ આપણે પ્રસારનું માપ હતું એમાં આપણે ચતુર્થક વિચલન જે છે એક પ્રસારના સાપેક્ષ નિરપેક્ષ માપ તરીકે આપણે મેળવતા હતા તો એનું સૂત્ર આપણે શું હતું જુઓ કે ક્યુ થ્રી માઇનસ ક્યુ વન ભાગ્યા 2 બરાબર 22 આ ચતુર્થક વિચલનનું સૂત્ર આપણે હતું પ્રસારનું માપ
तो हवे एमां आपणे आ जे सूत्र मूक्यु तो हवे आपणे जोई शकीए छीए के क्यू थ्री माइनस क्यू वन आपणे कॉमन काढ़ी तो आ बे जे एना छेदमां छे एनो आनी साथे गुणाकारनो संबंध थाय एटले ए रीते आपणे जो क्यू थ्री माइनस क्यू वन बराबर बीस गुणिया बे એટલે કે એની કિંમત આપણને 44 મળે ક્યુ થ્રી માઇનસ ક્યુ વન બરાબર 44 મળી જાય તો હવે આપણું જે બાવલીનું આખું સૂત્ર છે એના પરિણામો થઈ ગયા આ આપણે ઉપરનો ભાગ છે અંશ અને આ આપણું છેદ થઈ ગયું 44 તો હવે આપણે બાવલીનું સૂત્ર મૂકી એટલે આપણને વિષમતા આંક મળશે વિષમતા આંક આપણે મેળવીએ જે બરાબર એટલે કે ક્યુ થ્રી પ્લસ ક્યુ વન માઇનસ યુ ટુ એમ અને છેદમાં આપણે ક્યુ થ્રી માઇનસ યુ ક્યુ વન તો આખું બાવલીનું સૂત્ર થઈ ગયું તો ઉપરનો જે ભાગ છે એનું પરિણામ આપણે શું છે જુઓ માઇનસ 6.6 અને નીચેનો ભાગ છે એનું પરિણામ આપણને શું મળ્યું જુઓ 44 તો માઇનસ 6.6 છે એને આપણે 44 વડે ભાગીએ જુઓ તો 44 વડે આપણે એનો ભાગાકાર કરીએ તો આપણને એની કિંમત જે છે એ ઋણ જ મળશે માઇનસ 0.15 એની કિંમત મળશે કારણ કે અંશ આપણે ઋણ છે એટલે કે આપણને ઋણ વિષમતા જે છે એ મળે છે તો આ રીતે આપણે જે ટૂંકા દાખલા જે છે જુઓ હા તો મેં તમને દસમો જે દાખલો છે વિભાગ સીની અંદર એ સમજાવી અને ગણાવ્યા તો આવી રીતે શું છે કે જે ટૂંકા દાખલા હોય એની જે રકમ આપી હોય તો એને સમજી અને આપણે એનો ઉકેલ જે છે એ મેળવી શકીએ છીએ તો જુઓ વિભાગ બીના મેં તમને આગળ ટૂંકા દાખલા ગણાવ્યા હતા આજે વિભાગ સીના અમુક દાખલા મેં તમને ગણાવ્યા છે તો બાકીના જે દાખલા છે જુઓ વિભાગ સીમાં પણ છે 11મો ને એ બધા દાખલા આગળ અને વિભાગ ડીમાં પણ એવા દાખલા હશે તો એ તમે તમારી રીતે સમજી અને એને તમારી પાકી બુક જે છે એમાં રકમ લખી અને ગણી નાખજો કે તો એ રીતે આપણે આજે આ સ્વાધ્યાય જે છે એ આપણે પૂરું કરીએ છીએ જે ટૂંકા દાખલા છે એ આ રીતે સમજી અને ગણી નાખજો અને સમયનો સદુપયોગ કરી અને અભ્યાસ કરતા રહેજો અસ્તુ આભાર અને ધન્યવાદ